સીવીએમ યુનિવર્સિટીની ઇલ્સાસ કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દિવ્ય ભાસ્કરના લેખક કિશોર મકવાણા ધ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરીના એક્ઝિક્યુટિવ મેમ્બર હતા અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય સભ્ય હાજર રહ્યા હતા. 14મા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં ઇલ્સાસ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અર્ચના શ્રી નરહરી, સીવીએમના પ્રમુખ ભીખુભાઈ પટેલ, સહમંત્રી મેહુલ પટેલ અને પ્રોવાસ્ટ ડૉક્ટર હિમાંશુ સોની મુખ્યત્વે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પ્રાર્થના રજૂ કરી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અર્ચના શ્રી નરહરીએ મૌખિક પરિચય આપીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનોનું એક ફૂલછોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ચારૂતર વિદ્યામંડળના સહમંત્રી મેહુલભાઈ પટેલ ઉપસ્થિત રહી પ્રેરણા આપી હતી. આ સાથે કોલેજના પ્રોફેસર ડૉક્ટર અર્ચના શ્રી નરહરીએ સંસ્થાનો શૈક્ષણિક અહેવાલનું પઠન કર્યું હતું, જ્યારે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનો અહેવાલ ડૉક્ટર જ્યોતિબેન પટેલે રજૂ કર્યો હતો. ઇનામ વિતરણ બાદ કાર્યક્રમના મુખ્ય મહેમાન કિશોર મકવાણાએ પ્રાસંગોચિત સંબોધન કર્યું હતું. તેમણે G20 વિશે ટૂંકમાં જણાવી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો હતો અને યુવા શક્તિ વિકાસ, ધરોહર, સંસ્કારો અને પરંપરા વિશે સચેત થવાનું અને એમાં નક્કર કાર્ય કરવાનું આહ્વાન આપ્યું હતું. ત્યારબાદ ચારૂતર વિદ્યામંડળના ચેરમેન ભીખુભાઈ પટેલે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ચારૂતર વિદ્યામંડળ હર હંમેશા તમામ સહયોગ કરવા તૈયાર છે. પ્રતિભાઓને આગળ લાવવા નવા અભ્યાસક્રમો શરૂ કરશે. પ્રોવેસ્ટ ડૉક્ટર હિમાંશુ સોનીએ શુભકામનાઓ આપી હતી. આ પ્રસંગે જુદા જુદા એવોર્ડ અને પારિતોષિક અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં બેસ્ટ મેન્ટર તરીકે વાસુ પટેલ, બેસ્ટ સ્ટુડન્ટ ભાઈઓમાં ઉદિત પટેલ, બેસ્ટ સ્ટુડન્ટ બહેનોમાં નિયતિ ત્રિવેદી, બેસ્ટ જર્નાલિસ્ટ ચાર્મી મહેતા, બેસ્ટ એચિવ ફાલ્ગુની વાજા, બેસ્ટ એનસીસી ભાઈઓમાં આદર્શ શર્મા, બેસ્ટ એનસીસી બહેનોમાં જયા ગિયાનાની, બેસ્ટ સોશિયલ વર્કરમાં બિશ્વજ્યોતિ ચક્રવર્તી, બેસ્ટ એચઆર મિલેન્દ્ર મહેડાને એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના સમયે ઇલ્સાસ કોલેજના થર્ડ યરના વિદ્યાર્થીઓનો ફોરવેલ કાર્યક્રમ પણ ભવ્ય આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવી શૈલીમાં સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. જી મેડમ, આજ કોણ સા કાર્યક્રમ થા ઓર યે આપકા નામ? આઈ એમ માય સેલ્ફ ડોક્ટર અર્ચના, અભી ઇન્ચાર્જ પ્રિન્સિપલ જૈસા અપોઇન્ટ કિયા હુઆ હૈ મુજે, એન્ડ આઈ એમ વેરી હેપી ટુ ઇન્ફોર્મ યુ દેટ ઇલ્સાસ કા 14th એન્યુઅલ ડે સેલિબ્રેશન્સ આજ હમને વીસી પટેલ ઓડિટોરિયમ મેં સેલિબ્રેટ કિયા થા. 3 સાલ કી ગેપ કે બાદ, કોરોના કી વજહ સે હો કુછ ઓર કારણ કી વજહ સે જો નહીં હો પાયા થા ઇસ બાર. કિતલા કે બેચ માં ભણ્યા છો? મારું નામ ઉદિત પટેલ છે. મને સ્ટુડન્ટ ઓફ ધી યર ઇલ્સાસ કોલેજ બેચ નંબર 2022-2023 અવોર્ડ મળ્યો છે. અને 3 વર્ષ બહુ વન્ડરફુલ હતા મારી લાઈફના, બિકોઝ આ મારો કોલેજ લાઈફનો ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો આફ્ટર કોવિડ, જે એકદમ ઘરમાં બંધ થઈ ગયા હતા ત્યાંથી. બટ આઈ નેવર થોટ કે હું આ અવોર્ડ મારા માટે બી થશે. આ પોસિબલ ના થતી ઇટ વોઝન બિકોઝ ઓફ અર્ચના મેમ અને ક્રિષ્ના મેમ. દે હેવ ગાઈડેડ મી અ લોટ, અને રિસર્ચ વર્કમાં બી અત્યારે મારી બહુ જ હેલ્પ કરી રહ્યા છે. અને સૂનર ઓર લેટર આઈ પબ્લિશ માય ફર્સ્ટ રિસર્ચ પેપર થ્રુ ધીસ કોલેજ ઓનલી, એન્ડ આઈ થેન્ક ધેમ. શું કહેશો? આપનું નામ જણાવશો અને કઈ સંસ્થામાં છે? મારું નામ ચાર્મી મહેતા છે અને હું દિવ્ય ભાસ્કરમાં રિપોર્ટર છું. મને આજે ઇલ્સાસ કોલેજના વાર્ષિક દિવસમાં બેસ્ટ જર્નાલિસ્ટનો એવોર્ડ મળ્યો છે, તે માટે હું ખૂબ જ ખુશ છું. અને મારી જે ખુશી છે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી. અને આનો શ્રેય હું મારી ફેકલ્ટીઝ, મારા માતા પિતા અને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે લોકોએ મને સપોર્ટ કર્યો છે બધાને હું ખૂબ ખૂબ આભારી છું. બસ એટલું જ કહેવા માગીશ કે તમે પણ મહેનત કરો અને તમે પણ ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો. ઇન્ટર્નશીપ કરી હતી, ત્યારથી જ મને જોબ ઓફર મળી હતી. મારી ઇન્ટર્નશીપમાં મારું કામ સારું છે અને મને જોબ ઓફર મળી. ત્યાર પછી મેં દિવ્ય ભાસ્કરમાં પરમિનન્ટ મેં જોબ ચાલુ કરી દીધી.
વિરેન્દ્રસિંહ મેરા, હું ઇલ્સાસ કોલેજમાંથી છું અને આજે મને બેસ્ટ એચઆર પર્સનનો એવોર્ડ મળેલો છે. જેમ કે મારા સ્ટાર્ટઅપ્સ છે, રેસ્ટોરન્ટ્સ એન્ડ શોરૂમ્સ, એના પ્રત્યેથી મને એવોર્ડ મળ્યો છે અને અહીંયાથી મને બહુ બધું શીખવા મળ્યું છે કે કઈ રીતે આપણે રિસોર્સ મેનેજમેન્ટ કરવું અને બહુ લોટ્સ ઓફ નોલેજ કે જેમ એચઆર રિલેટેડ કે જે થોડું મને ખૂટતું હતું એઝ અ પ્રોફેશનલી. એમ તો એક્સપિરિયન્સ બે જ હતો પણ જે પ્રોફેશનલી ખૂટતું તે મને અહીંયાથી ખૂલતું થયું અને આજે એવોર્ડ મને મળ્યો છે બેસ્ટ એચઆર પર્સન. આ એવોર્ડ આપને મળ્યો છે એ શ્રેય કોને આપશો? મારા એચઆર ટીમ, જે અમારી ફેકલ્ટીઝ છે, પ્રોફેસર લવિના મેમ જે એચઓડી અને બ્રિજેશ સર છે, જ્યોતિ મેમ છે લાઈક, અને જે બીજી અધર્સ ફેકલ્ટી છે, નઝમા મેમ એન્ડ પૂરા ટીચિંગ ફેકલ્ટી ઓર નોન ટીચિંગ ફેકલ્ટી કે સપોર્ટ કી વજહ સે યે જો એન્યુઅલ ડે સેલિબ્રેશન હૈ યે બહોત અચ્છા ગયા હૈ. યે હમારા મેઇન પર્પઝ યે હૈ કે જો બચ્ચો કા અચીવમેન્ટ્સ ઇતને સાલો મહેનત કરકે અલગ અલગ કોમ્પિટિશન્સ મેં અલગ અલગ લેવલ્સ પે બચ્ચે અપને ટેલેન્ટ્સ કો પ્રેઝન્ટ કિયા ઓર ઉનકા જો અચીવમેન્ટ્સ જો હૈ ઉસકો હમ સેલિબ્રેટ કરના હમારા જિમ્મેદારી હૈ. તો એક બડા કારણ હૈ કે હમ એન્યુઅલ ડે કો સેલિબ્રેટ કર રહે હૈ. જીસકે સાથ સાથ પૂરા સાલ મેં હમ એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ મેં જીતના ભી હમ રિસર્ચ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ હો નહીં તો કેરિયર ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ હો, બચ્ચોં કા કરિકુલર કો કરિકુલર એક્ટિવિટીઝ હો, એ સબ હમ જબ કન્ડક્ટ કિયા હૈ ઇસકો ભી એક બાર યાદ કરકે એક રિપોર્ટ કે દ્વારા પ્રેઝન્ટ કરના હમારા ઓર એક રિસ્પોન્સિબિલિટી હોતી હૈ. સો યે પ્યોરલી એક એકેડેમિક પર્પઝ કે લીએ હમ એ એન્યુઅલ ડે સેલિબ્રેટ કિયા હૈ. ઓર ઇસકે સાથ સાથ આજ કા દિન હમ બચ્ચોં કા ફેરવેલ ડે ભી સેલિબ્રેટ કર રહે હૈ. સો ડેફિનેટલી મેં યે બોલ સકતી હું કે આજ કા દિન એક બડા દિન હૈ ઇલ્સાસ કે લીએ. એન્ડ પિછલે પ્રીવિયસ ફોર્મર પ્રિન્સિપલ ડૉક્ટર સની થોમસ સર, હી હેઝ એક્ચુઅલી મોટિવેટેડ અસ ઇન મેની વેઝ. ઉનકા જો આઈડિયાઝ હૈ, આઈડિયોલોજીઝ જો ભી હૈ, વો મેઇન રીઝન કે વજહ સે હમ બહોત સારા એક્ટિવિટીઝ મેં હમ પાર્ટિસિપેટ કિયા હૈ. અભી આપને દેખા હૈ કે વી હેવ વન ઇન યૂથ ફેસ્ટિવલ, હમ વેસ્ટ ઝોન તક ગયા હૈ, વહાં સે હમ નેશનલ્સ તક ગયા હૈ. એન્ડ એન્ક્વેસ્ટા કરકે અલગ અલગ તરીકા કા હમ બડા ઇવેન્ટ્સ હમ કન્ડક્ટ કર રહે હૈ. આજ કે કાર્યક્રમ મેં કોન કોન થે વિશેષ? આજ હમ ચીફ ગેસ્ટ કે દોરાન શ્રી કિશોર મકવાના સર કો હમને બુલાયા તા. વો દિવ્ય ભાસ્કર મેં કોલમનિસ્ટ થે ઓર હી ઇઝ ઇન ટુ મેની અધર રાઇટિંગ્સ. હી ઇઝ એક્ચુઅલી એન ઓથર ફોર અરાઉન્ડ 43 બુક્સ. એન્ડ અભી યે પોલિટિકલી ભી એક એક્ટિવ આદમી બને થે. સો હમકો લગા હૈ કે ક્યુંકી હમ ઇલ્સાસ મેં હમ જર્નલિઝમ પઢાતે હૈ, પોલિટિકલ સાયન્સ પઢાતે હૈ, ઓર લેંગ્વેજીસ, લિટરેચર, સોશિયલ વર્ક, ઇસ પ્રકાર કા અલગ અલગ સબ્જેક્ટ્સ જબ હમ કવર કર રહે હૈ, હમકો લગા હૈ કે કિશોર મકવાના સર સહી આદમી હૈ તાકી હમારા બચ્ચોં કો સહી રસ્તા મેં એક ગાઈડન્સ દે. સો હી વોઝ ઇન્વાઇટેડ ટુ સ્પીક અબાઉટ G20 ઓર યંગસ્ટર્સ કા જો રિસ્પોન્સિબિલિટીઝ જો એસોસિએટેડ હોતે હૈ G20 કે દોરાન, યે ટોપિક કે ઉપર ઉન્હોને અપના સ્પીચ દિયા હૈ આજ. એન્ડ ઉસકે સાથ સાથ વી હમારા પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ સર હૈ, હમારા જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ સર આયે થે, ઓર હમારા કોલેજ કા પહેલા પ્રોવોસ્ટ ફોર ફાઉન્ડિંગ પ્રોવોસ્ટ હિમાંશુ સોની સર ભી આજ હમારા સ્ટેજ કો શેર કિયા તા. સો આઈ વુડ ડેફિનેટલી સે ઇટ ઇઝ અ બ્લેસિંગ ટુ ધી ઇલ્સાસ કે સબ મહાન લોક આજ એક હી પ્લેટફોર્મ મેં એક હી સ્ટેજ કે ઉપર આકે બ્લેસિંગ્સ દિયા હૈ. કેવળ દેશભક્તિની ભાવનાને પ્રજ્વલિત કરવી એટલું જ નથી હોતું,
આપણે અહીંયા કોલેજમાં ટાઈમસર આવીએ ને એ પણ આપણું કર્તવ્ય હોય છે. હું ભૂતાન ગયો હતો, એક નાનકડું ઉદાહરણ છે. ભૂતાન ગયો ત્યારે તમારા જેવા કોલેજમાં ભણનારા સ્ટુડન્ટને મળવાનું થયું હતું. તો એ સ્ટુડન્ટ બધા એક નાળો લઈને નીકળ્યા હતા અને નાળો હતો ભૂતાન. આમ પણ તમને બધાને ખબર હશે કે સોશિયલ વેલફેર, માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ તથા પોલિટિક્સ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન જેવા મહત્વના કોર્સિસ પણ છે, જે વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની તક આપે છે. તેટલું જ નહીં પણ સામાજિક અને રાજકીય વિવિધ ક્ષેત્રો પણ વિદ્યાર્થીઓ યોગદાન આપી શકે છે. હું યુએસએ અથવા બીજા દેશોમાં જઉં છું ત્યારથી અહીંથી ભણેલા ઘણા વિદ્યાર્થીઓ મળે છે. એવા દેશોમાંથી ભણેલા વિદ્યાર્થી કરતાં આપણા વિદ્યાર્થીઓની કેરિયર સારી હોય છે અને લીડ રોલમાં પણ કામ કરતા હોય છે, જે આપણી સંસ્થાના ફેકલ્ટીના પ્રયત્નો દ્વારા શિક્ષણની ગુણવત્તા અને રિઝલ્ટ ઉપરથી બતાવે છે. અમો શિક્ષણની ગુણવત્તા સાથે સમાધાન કરતા નથી, મેરિટ પ્રમાણે નિમણૂક કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું બને. વિદ્યાર્થીઓને અન્ય એક્ટિવિટી માટે CVM હંમેશા ખર્ચનું કોઈ ચિંતા કરતું નથી. ભવિષ્યમાં પણ આપણી CVM યુનિવર્સિટી દ્વારા ગ્લોબલાઇઝેશન તથા સમયની માંગ પ્રમાણે વધુ નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવનાર છે. તેમાં ઇલ્સાસ કોલેજમાં નવા કોર્સ શરૂ થશે અને વિદ્યાર્થીઓ સમય સાથે કદમ મિલાવી ચાલી શકે તેવા સહિયારા પ્રયત્નો કરીશું, જેથી આજે 496ની સંખ્યા છે એ 496 થાય એવી મારી આશા છે. ખાસ તો ઘણા લોકો એવું પેરેન્ટ્સ પસંદ કરે કે મારો દીકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને, પરંતુ આ ફિલ્ડનું પણ એટલું જ મહત્ત્વ છે. જે સમજી શકે છે એવા પેરેન્ટ્સોને અભિનંદન આપું છું કે જે આ કોલેજ પસંદ કરી. ઇસાસ કોલેજના વિદ્યાર્થીઓ અહીંથી ગ્રેજ્યુએટ થઈને બહારની દુનિયામાં જશે તે બધા તથા અહીંયા ઉચ્ચ સ્થાન મેળવશે એટલે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવું છું. ખાસ તો એ જણાવવાનું કે તમારો તો આ વાર્ષિક દિન છે એટલે આમ તો લગ્નમાં 2 દિવસની તૈયારીઓ કરતા એ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ તૈયાર થાય છે અને એમને આનંદનો દિવસ છે. કારણ કે હું પણ આ એમાંથી પસાર થઈ ચૂકેલો છું. હું બિરલા કોલેજનો ફાઇન આર્ટ સેક્રેટરી સિલ્વર જ્યુબિલીમાં હતો એટલે અમે પણ આનંદ મેળવ્યો છે, એવું તમે પણ મેળવશો એવી આશા રાખું છું. જય સરદાર, જય વિદ્યાનંદ.